હેલો સ્ટુડન્ટ્સ, એચસી વર્માની કન્સેપ્ટ બૂસ્ટર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ, અને એની ઓબ્જેક્ટિવ એક્સરસાઇઝ નંબર 1 આજે આપણે સોલ્વ કરવાના છીએ. તો ફિઝિક્સ અને મેથેમેટિક્સ આની અંદર એક્ઝેક્ટલી ટોપિક તમારા કયા કવર થશે? તો એક તો કેલ્ક્યુલસ, બધું બેઝિક મેથેમેટિક્સ કવર થશે, અને વેક્ટર મતલબ કે સદિશો કવર થશે. તો પહેલાં જો તમે એચસી વર્મા તમારી પાસે હોય અને સોલ્વ કરેલી હોય તો ડાયરેક્ટ કન્ટિન્યુ વિડીયો જોતા જાઓ, અને જો તમારી પાસે એચસી વર્મા ન હોય તો હું તમને જે ક્વેશ્ચન બતાવું છું એ ક્વેશ્ચનને પહેલાં સ્ક્રીન પોઝ કરીને તમે જાતે ટ્રાય કરો, અને પછી હું તમને આન્સર બતાવું, અને પછી આપણે આપણો કન્સેપ્ટ ડેવલપ કરતા જશું. ઓકે, ચલો આ રહ્યો ક્વેશ્ચન નંબર 1 તમારી સ્ક્રીન પર. અ વેક્ટર ઇઝ નોટ ચેન્જ્ડ ઇફ, સદિશ બદલાય નહીં જો ઇટ ઇઝ રોટેટેડ થ્રુ એન આર્બિટરી એંગલ, એને કોઈ એંગલ પર ફેરવવામાં આવે. ઇટ ઇઝ મલ્ટીપ્લાઇડ બાય એન આર્બિટરી સ્કેલર, મતલબ એને કોઈ સ્કેલર મતલબ કે અદિશ વડે ગુણવામાં આવે. ઇટ ઇઝ ક્રોસ મલ્ટીપ્લાઇડ બાય અ યુનિટ વેક્ટર, એને એકમ સદિશ વડે ક્રોસ પ્રોડક્ટ મતલબ કે સદિશ ગુણાકાર કરાવવામાં આવે. અને ઇટ ઇઝ સ્લીડ પેરેલલ ટુ ઇટ સેલ્ફ, એને પોતાના સ્થાનથી પેરેલલ રીતે મૂવ કરવામાં આવે. ચલો ફટાફટ તમારો આન્સર માર્ક કરો. આન્સર આવશે ડી. હવે આ છે ને, સ્ટુડન્ટને બહુ ક્લેરિટી સાથે આઈડિયા હોવો જોઈએ કે કોઈ પણ સદિશને તમે આમ ડ્રો કર્યો છે. હવે મને એવું મન થાય છે કે મારે આટલા જ મૂલ્યનો સદિશ અહીંયા આમ ડ્રો કરવો છે, તો આ બંને એક જ છે, ભલે એક અહીંયા છે ને એક અહીંયા છે, પણ પેરેલલ તમે એને મૂવ કરો છો ને. તમે એને આમ તેમ કે જો તમે રોટેટ કરો તો ખૂણો બદલાવી નાખો, સદિશ બદલાઈએ. જો તમે કોઈ સ્કેલર વડે એનો ગુણાકાર કરો તો એનો સિમ્પલ મિનિંગ એવો છે કે તમે એનું મૂલ્ય બદલાવી નાખો, તો એ પણ ન ચાલે. અને જો તમે યુનિટ વેક્ટર વડે એનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, સદિશ ગુણાકાર કરો, તો એનો મતલબ એમ થાય કે તમે ધારો કે આઈ કેપમાં સદિશ હોય એને ક્રોસ જે કેપ કરો તો આનો આન્સર તો કે કેપમાં આવી જશે. તો સદિશની ડાયરેક્શન બદલાઈ જાય છે. સદિશ જે સ્થાન પર છે ત્યાંથી પેરેલલ તમે એને કોઈ પણ સ્થાન પર મૂવ કરો તો આપણે એવું કહીએ કે સદિશ એમનો એમ રહેશે. તમે કોઈ સદિશને અહીંયા ડ્રો કરો કે કોઈ સદિશને અહીંયા ડ્રો કરો, આ બંને સેમ ટુ સેમ છે, કોઈ ફરક નથી, બરાબર. ચલો, વિચ ઓફ ધ સેટ ગિવન બિલો મે રિપ્રેઝન્ટ ધ મેગ્નિટ્યુડ ઓફ 3 વેક્ટર્સ એડિંગ ટુ 0, મતલબ નીચેનામાંથી કયા 3નો સેટ એવો છે કે જેને આપણે એકબીજામાં સદિશ રીતે અદિશ રીતે કોઈ પણ રીતે સરવાળો કરીએ તો એનો પરિણામી 0 થાય. આ 3એ 3નો ભેગો થઈને પરિણામી 0 થવો જોઈએ. ચલો ફટાફટ આન્સર માર્ક કરો. જો આન્સર આવશે સી. હવે કઈ રીતે? ધારો કે આપણી પાસે 3 સદિશ છે, એનું પરિણામી સદિશ 0 થાય. એ ક્યારે થાય? જો એક સદિશના હેડ પર બીજાની ટેલ ગોઠવીએ, અને બીજાના હેડ પર ત્રીજાની ટેલ ગોઠવીએ, અને આ 3એ 3ને ગોઠવવાથી જો ટ્રાયેંગલ પૂરો થઈ જતો હોય, આખો ટ્રાયેંગલ જો પૂરો થઈ જતો હોય, એક આખું સર્કલ ફરી જતું હોય, તો આનો અર્થ આપણે એવો કરીએ કે આ 3એ 3નો પરિણામી સદિશ એ પ્લસ બી પ્લસ સીનો પરિણામી સદિશ આ 0 છે. ક્યારે? જ્યારે એકના હેડ પર બીજાની ટેલ, બીજાના હેડ પર ત્રીજાની ટેલ મૂકીએ તો ત્રીજાનું હેડ પહેલાની ટેલ પર ચાલ્યું જવું જોઈએ. આ એનો કન્સેપ્ટ છે. મતલબ કે એક્ઝેક્ટલી બન્યું શું? ત્રિકોણ બન્યું ને, ત્રિકોણ બને તો ચાલે, બરાબર. મતલબ જેના 3નો ત્રિકોણ બની શકતો હોય એ સાચો આન્સર છે. ત્રિકોણ માટેનો એક બહુ બેઝિક નિયમ છે. બેઝિક નિયમ એ છે કે કોઈ એક એ બી અને સી હોય તો મોટી બાજુનું માપ એ નાની બંને બાજુના માપના સરવાળા કરતાં નાનું હોવું જોઈએ, અથવા તો સરખું હોવું જોઈએ. આ આપણો બેઝિક નિયમ છે. સરખું ક્યારે હોય? એ આમ હોય, બી આમ હોય, તો સી આમ હોય. આ પણ એક ટાઈપનો ત્રિકોણ જ છે, તમે આમ ગણી લો, બરાબર. 180 ડિગ્રીવાળો આમ ત્રિકોણ છે. તો આ ત્રિકોણ બનવાનો બેઝિક કન્સેપ્ટ છે કે સીનું મૂલ્ય, આ જે સીનું મૂલ્ય છે એ વત્તા બીના મૂલ્ય સદિશની અદિશ રીતે, અદિશ રીતે તમે ડાયરેક્ટ સરવાળા કરો તો એના મૂલ્ય કરતાં નાનું હોવું જ જોઈએ. તો એવું કોની અંદર થાય છે? તો જુઓ, અહીંયા 2 વત્તા 4 કરો તો 8 મોટા છે, રોંગ. 4 વત્તા 8 કરો તો 16 મોટા છે, રોંગ. 1 વત્તા 1 કરો તો 2 થાય છે, તો આ રાઈટ છે. 0.5 વત્તા 1 કરો તો 2 મોટા છે, તો રોંગ છે, બરાબર. તો આનો ત્રિકોણ શક્ય છે. કેવો ત્રિકોણ? તો એ આવો ત્રિકોણ બનશે. એક આમ લાગે છે, એક બીજો આમ પણ લાગે છે, તો બંનેને ભેગા કરો તો 2 ડાયરેક્શનમાં થઈ જશે. ઓકે, ક્લિયર. કોઈ પણ વખતે 4 પૂછાય તો ચોરસ બનવો જોઈએ. ચોરસ મતલબ ચતુષ્કોણ ટાઈપનું કંઈ પણ બનવું જોઈએ. ટૂંકમાં કન્સેપ્ટ એ છે કે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એનો ત્રિકોણ 0 થવો જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ રિઝલ્ટન્ટ ઓફ એ એન્ડ બી મેક્સ એન એંગલ આલ્ફા વિથ એ એન્ડ બીટા વિથ બી. એ અને બીનો પરિણામી સદિશ આ એ છે,
આમ કોઈ બી છે, આનો જે પરિણામી સદિશ છે એ સાથે આલ્ફા અને બી સાથે બીટા ખૂણો બનાવે છે, તો નીચેનામાંથી સાચી વસ્તુ પસંદ કરો. ચલો ફટાફટ સ્ક્રીન પોઝ કરીને તમારો આન્સર માર્ક કરો. આન્સર આવશે સી. હવે કઈ રીતે જો સમજીએ આપણે, આપણને એક વસ્તુ ખબર છે કે એક સદિશ જો બહુ મોટો હોય અને બીજો સદિશ જો આમ બહુ નાનો હોય તો આનો સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ રીતે બને? આમ બનશે. તો જો કયો ખૂણો નાનો આવે છે, આ ખૂણો જો મોટો આવે છે. ખૂણો એ નાનો આવે જે મોટા મૂલ્યના સદિશ તરફ હોય. એ મોટા મૂલ્યનો સદિશ છે, બી નાના મૂલ્યનો સદિશ છે, તો આ એનો કન્સેપ્ટ છે. મોટા મૂલ્યના સદિશ તરફ હંમેશા પરિણામી સદિશ નમતો હોય, મતલબ કે એનો ખૂણો નાનો હોય. તો એનો મતલબ શું થયો કે જો એ બી કરતા વધારે હોય તો બીટા એ આલ્ફા કરતા વધારે હશે. તો આન્સર આવશે સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ કમ્પોનન્ટ ઓફ અ વેક્ટર ઇઝ, સદિશનો કોઈ ઘટક, નીચે ઓપ્શન છે, ઓલવેઝ લેસ ધેન ઇટ્સ મેગ્નિટ્યુડ, એના મૂલ્યથી હંમેશા નાનો હોય, એના મૂલ્યથી મોટો હંમેશા હોય, હંમેશા એના મૂલ્ય જેટલો જ હોય, અને નન ઓફ ધીસ. ચલો ફટાફટ સાચો આન્સર માર્ક કરો. તો આની અંદર આન્સર આવશે ડી, નન ઓફ ધીસ. જો એનું કારણ શું તમે સમજી લેજો કે કોઈ આપણી પાસે આ એ સદિશ છે, બરાબર. આપણે એક કામ કરીએ, આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે, અને અહીંયા એ સદિશ છે, ક્લિયર, અને અહીંયા થીટા ખૂણો બને છે. તો એનો આ એક્સ ઘટક કેટલો થાય? એનો એક્સ ઘટક થઈ જશે થીટા સાઈડનો ઘટક, એ હંમેશા કોસ થીટા થાય, બરાબર. આ એનો નિયમ છે, થીટા સાઈડનો ઘટક કોસ થીટા થાય, તો એ કોસ થીટા થશે. હવે કોસ થીટાની કિંમત હંમેશા 0 થી 1 ની વચ્ચે આવે. કોસ થીટાની કિંમત હંમેશા 0 થી 1 ની વચ્ચે આવે, બરાબર. કોસનું મૂલ્ય 0 થી નાનું ન હોય, 1 થી મોટું ન હોય, પ્રથમ ચરણની અંદર વાત કરીએ તો. નહીં તો અમુક એમ કહેશે કે નહીં સર -1 પણ આવે. આપણે ફિઝિક્સમાં પ્રથમ ચરણમાં જ અત્યારે ફરીએ છીએ. તો પ્રથમ ચરણમાં 0 થી 1 ની વચ્ચે કોસ થીટાનું મૂલ્ય આવે તો એનો મતલબ કોસ થીટાને આપણે એ વડે ગુણી દઈએ. તો અહીંયા પણ બંને સાઈડ એ વડે ગુણવું પડે, તો આ તો 0 જ રહેશે, પણ આ 1 ને એ વડે ગુણી દઈએ તો અહીંયા એ થઈ જશે. મતલબ એ કોસ થીટાનો આન્સર 0 થી લઈને એની વચ્ચે ગમે ત્યાં આવી શકે. 0 થી લઈને એની વચ્ચે આવે તો એનો મતલબ શું થાય? આપણે એવું ના કહી શકીએ, હા એમથી મે બી લેસ દેન શક્ય છે, મે બી ગ્રેટર દેન એ તો શક્ય જ નથી, ગ્રેટર તો ક્યારે થાય જ નહીં, મે બી ઇક્વલ ટુ એ પણ શક્ય છે, પણ ઓલવેઝ લેસ દેન જ એવું પણ ન કહી શકીએ, અને ઓલવેઝ ઇક્વલ ટુ એવું પણ ન કહી શકીએ. કાં તો એક્ઝેક્ટ એના જેટલું હોય, અને અથવા તો એના કરતા નાનું હોય, ક્લિયર. પછીનો ક્વેશ્ચન, અ વેક્ટર એ પોઇન્ટ્સ વર્ટિકલી અપવર્ડ, એ છે, તમે આને 3 ડાયમેન્શનમાં સમજો, આ છે વર્ટિકલી અપવર્ડ, બરાબર, જ્યાં એ છે. પછી બી છે ટુવર્ડ્સ નોર્થ. હવે છે ને વિદ્યાર્થીઓને મિસકન્સેપ્શન હોય છે, નોર્થ એટલે આ ઉપરની ડાયરેક્શનને નોર્થ ના કહેવાય. નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ એ હોરિઝોન્ટલમાં હોય, બરાબર. તમે જે જગ્યા પર આમ ઊભા હો તો આપણે એમ કહીએ કે આ ઈસ્ટ છે, હું થોડો તમારી કરતાં ઓપોઝિટમાં, આમ શું કે સ્ક્રીન ફેરવેલી છે એટલે તમે તમારી રીતે માઇન્ડમાં થોડું એડજસ્ટ રાખજો. આ હું જે રીતે છું ને એ રીતે ઊભા રહીને તમે પછી જોજો કે ઈસ્ટ વેસ્ટ કઈ રીતે છે. આ છે ઈસ્ટ, આ છે વેસ્ટ, આ છે નોર્થ, તો પાછળ છે સાઉથ, બરાબર. ઉપર છે અપ, નીચે છે ડાઉન. આ 6 દિશાઓ યાદ રાખવાની. વિદ્યાર્થીઓને આમ ઉપર એરો બતાવીએ ને ડાયરેક્ટ એમ કે ઉપર નોર્થ છે, ઉપર નોર્થ નથી, નોર્થ તો આમ છે. પેપર પર કઈ રીતે ડ્રો કરવું પડે, પેપર પર ડ્રો કરવાની આપણી લિમિટેશન છે એટલે આપણે આમ ઉપર ડ્રો કરીએ. તો હવે સમજો, એ ક્રોસ બીની ડાયરેક્શન હંમેશા ક્યાં હોય? એ તરફ આંગળીઓ રાખીએ ઉપર, બરાબર, અને બી તરફ ફેરવીએ, નોર્થ તરફ ફેરવીએ. નોર્થ, નોર્થ આમ આગળ મહેનો હતો ને, તો નોર્થ તરફ ફેરવીએ તો અંગૂઠો કઈ ડાયરેક્શનમાં આવે છે? વેસ્ટમાં, બરાબર. તો આ આપણે જમણો હાથ, આ ઈસ્ટ, આ વેસ્ટ, નોર્થ, સાઉથ. તો આપણે એમ કહીએ કે જમણો ડાબા હાથ તરફ આવે છે, તો ડાબા હાથ તરફ આવે એનો મતલબ આ ડાયરેક્શનમાં. ડાબા હાથ તરફ ભારતના નકશામાં કોણ આવે? ગુજરાત આવે. ગુજરાત કઈ ડાયરેક્શનમાં છે? વેસ્ટમાં છે. તો આન્સર આવશે અલોંગ વેસ્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ રેડિયસ ઓફ અ સર્કલ ઇઝ સ્ટેટેડ એઝ 2.12 સેન્ટીમીટર. આ રેડિયસ છે, તો એનો ક્ષેત્રફળ કઈ રીતે લખવામાં આવે? ચલો ફટાફટ આન્સરને માર્ક કરો. જો આની અંદર આન્સર આવશે 14.1. કેમ એવું? કારણ કે તમે એરિયાનું સૂત્ર શું લખશો? પાય આર સ્ક્વેર. પાય શું છે? 22 ના છેદમાં 7. આર સ્ક્વેર શું છે? 2.12 × 2.12. હવે ગુણાકાર વખતે સાર્થક સંખ્યાનો નિયમ શું છે?
આ ક્વોન્ટિટી ત્રણ સાર્થક અંકોમાં છે તો જવાબ પણ સામે ત્રણ સાર્થક અંકોમાં હોવો જોઈએ. તો જવાબ આ ત્રણ સાર્થક અંકોમાં છે ને, આ બાકીના બધા છે એ સાર્થક અંકોની સંખ્યા વધારે છે. તો ત્રણ સાર્થક અંકોમાં જવાબ હોય તો એને રાઈટ જવાબ કહેવાય. તો આન્સર આવશે 14.1 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો બસ આ રીતના ક્વેશ્ચન આપણી ઓબ્જેક્ટિવ એક્સરસાઇઝ 1 હતા. ઓબ્જેક્ટિવ એક્સરસાઇઝ 2 આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.